નમસ્કાર મિત્રો, આજે ભારત દેશમાં જે કોરોના વાયરસ જે આપણા માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે એવું અંદરથી આપણને એક ફીલ થઈ રહ્યું છે, છતાં આપણા ભારત દેશના જે નાગરિકો છે એમનો જે આત્મવિશ્વાસ છે, જે આપણા નરેન્દ્રભાઈ મોદી, આપણી સરકાર અને આપણા અધિકારીઓએ જે આપણને સપોર્ટ કરી અને જે આપણને આત્મવિશ્વાસ આપ્યો છે કે આ મહામારીથી બચવા માટે આપણે શું શું પ્રયત્નો કરી શકીએ, અને મોટિવેશનલ થીમ આપી અને સરકારશ્રીએ જે પગલાં ભર્યા છે એને આદરણીય છીએ, અને ભારતના દરેક નાગરિક એમને વંદનીય છે, અને સાથે સાથે જે પણ ગરીબ લોકો છે જે રોજનું લાવીને રોજનું ખાય છે એમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે એની આજુબાજુની સોસાયટીમાં હાલ એ દરેક લોકોને જમાડી રહી છે, જે વંદનીય છે, અને સરકારશ્રીએ પણ અભિવાદન કર્યું છે. અને સાથે સાથે હાલ દરેક નાગરિકને એક પોઝિટિવનેસ વિચારની જરૂર છે, જે ધીરે ધીરે દરેકમાં દેખાઈ રહી છે, અને વિશ્વમાં ખબર નથી પણ આપણો ભારત દેશમાં આ કોરોના વાયરસ જડમૂળમાંથી નાબૂદ થશે એ દરેક નાગરિકને એક વિશ્વાસ છે. કેમ કે આમાં એક લો ભાગ ભજવે છે, લો ઓફ એટ્રેક્શન, જે માઇન્ડમાં એકવાર નક્કી કરેલું હોય છે કે આ વસ્તુ થશે એટલે થઈને જ રહી છે. જે હાલમાં નાગરિકોએ મનમાં એક નક્કી કરી નાખ્યું છે કે કોરોના વાયરસને આપણે નાબૂદ કરવો છે અને એમાંથી આપણે બચવાનું છે, જેના માટે આપણે દરેક જાતના પ્રયત્નો કરી રહ્યા છીએ. એટલે આપણે દરેક નાગરિક આમાં સાથ સહકાર આપે, સરકારને, રાજ્ય સરકારને, જિલ્લામાં, તાલુકામાં, ગામના વડાને, સોસાયટીમાં કોઈની સાથે દલીલ કર્યા વગર એક ડિસિપ્લિન મેન્ટેન કરી અને આપણે દરેકને સાથ સહકાર આપીએ. અને પહેલાં તો આપણે પોતાનું રક્ષણ કરીએ અને પછી આપણે બીજાને બચાવીએ. અને જે ગરીબ લોકો છે એમને પૂરેપૂરો તમે સાથ સહકાર આપો, અને અમારા સર્વે પ્રમાણે અમે દરેક જગ્યાએ જઈએ છીએ અને જે રોજનું લાવીને રોજનું ખાય છે એને અમે કીટ પ્રોવાઈડ કરીએ છીએ, અને રોજનું લાવીને જે ખાતા હોય છે એમને અમને ભોજન અપાવીએ છીએ. જે અમદાવાદમાં, વડોદરામાં, નાના નાના ગામડાઓમાં દરેક જગ્યાએ અમારી ટીમ ત્યાં પહોંચે છે, અને આ એક જે મહામારી છે એમાંથી બચવા માટેના આપણે જે કંઈ પ્રયત્નો કરીએ છીએ એમાં બધા સહભાગી બને છે, એના માટે ખૂબ ખૂબ આભારી છીએ. અને પ્લીઝ તમે તમારા ઘરે સેફ રહો અને દેશને બચાવો. જય હિન્દ. મિત્રો, આજે આખું વિશ્વ એક બહુ મોટી મહામારીનો શિકાર બની રહ્યું છે, અને એ મહામારી લાખો લોકોનો ભોગ લઈ લીધો છે, અને આપણા ભારત દેશમાં પણ એ બીમારી દિવસે દિવસે અને કલાકે કલાકે વધતી જાય છે. આપણે દરરોજ પેપરમાં જોઈએ કે ન્યૂઝમાં જોઈએ ને તો આંકડો વધતો ને વધતો જાય છે. એક ચિંતાનો વિષય છે, અને આ ચિંતાના વિષયમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન કરીને આપણને એક સહારો આપ્યો છે. એ સહારો એ રીતનો છે કે આપણે આપણી જાતને બચાવીશું તો દુનિયાને બચાવીશું, આપણા ભાઈ બહેનોને, આપણા ભાઈ બંધુને, મિત્રોને, બધાને બચાવી શકીશું. એટલે ભવિષ્ય માટેની એક જીવ બચાવવાની એક આ ટેકનિક બહુ જ કારગર નીવડશે. પરંતુ એમાં એક ચિંતાનો વિષય એ પણ થાય છે કે આપણે લોકો જે પણ ફિલ્ડમાં છીએ, કામ કરીએ છીએ, તેમાં જે નીચલા વર્ગના લોકો છે, જે રોજનો કમાઈને ખાનારા લોકો છે, તેનું શું? એ લોકોને રોજનું બે ટંકનું ખાવાનું કેવી રીતે આપીશું? અમારી મારી વાત કરું તો હું એક કલાકાર છું,
ફિલ્મો સિરિયલોના નાટકોમાં કામ કરું છું. તો અમારા અમારું બહુ મોટું ફિલ્ડ હોય છે, બહુ બધા લોકો એની અંદર કામ કરનારા હોય છે, અને તેમાં નાના માણસો સ્પોટ બોય છે કે નાટકોમાં કામ કરે તો બેક સ્ટેજવાળા માણસો છે, એટલે કે ટેકનિકલ સ્ટાફ છે જે લોકોને રોજના રૂપિયા મળે અને એમાંથી એ લોકોનું ગુજરાન ચાલતું હોય છે. આ પરિસ્થિતિ લોકડાઉન વખતે એવી આવી કે નથી તમે ઘરની બહાર જઈ શકતા, નથી તમારી કંઈ ખાઈ શકતા, કારણ કે કમાણી બંધ થઈ છે એટલે ખરીદીને તો કંઈ પ્રશ્ન આવતો નથી. તો એવા લોકો માટે અમદાવાદના અમારે મિત્ર છે અભિલાષભાઈ ઘોડા, એણે અમને બધાને ભેગા કરીને કહ્યું કે આપણે કંઈક આવું કરીએ. તો વિચાર બહુ સારો હતો, બધા એની અંદર ઝંપલાવીને શરૂઆત કરી અને એક કીટ કે ભાઈ એવા જેવા લોકો છે એ લોકોને આપણે કીટ આપીએ કે જે લોકોનું 4-5 દિવસનું ગુજરાન ચાલી નીકળે, એવી રીતે એક શરૂઆત કરે. અને આ શરૂઆત ધીરે 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 આખા ગુજરાતમાં ફેલાઈ, મુંબઈમાં ફેલાઈ, મુંબઈના કલાકારો પણ એની અંદર એ અભિયાનમાં જોડાયા. આપણે સુરતની વાત કરું તો સુરતમાં વરાછા બાજુ આપણા હિતેશભાઈ રાઠોડ એ બધું સંભાળી રહ્યા છે, ત્યાં ઘણા લોકોને એમાં મદદ કરી રહ્યા છે, બે ડંગનું ખાવાનું પહોંચાડી રહ્યા છે. ગોરધોડ સાઈડ અઠવા લાઇન્સ આ છે, આ બાજુ હું પોતે મેનેજ કરી રહ્યો છું એની અંદર. તો આ વસ્તુ પછી એવું થયું કે આ કરતાં કરતાં કલાકારો સુધી તો અમે પહોંચ્યા, કલાકારોને અમે આપ્યો પણ, શરૂઆત પણ કરી. અરે આ કરતાં ફેસબુક અને સોશિયલ મીડિયાની અંદર બહુ મોટો ભાગ ભજ્યો. ચીખલીમાં, ચીખલી કે ગણદેવી એ બાજુથી એક ગુજરાતી ફિલ્મમાં કામ કરતો એક એક્ટરે મને ફોન કરીને કહ્યું કે સર મને જરૂર છે. સાહેબ તમે જસ્ટ વિચાર કરો કે ગણદેવી સુધી મારે પહોંચવું એ તો મારા માટે ઇમ્પોસિબલ હતું, કે હું કેવી રીતે જાઉં ને ત્યાં કીટ પહોંચાડું કે એ કલાકારને મદદ કરું. ઈચ્છા તો બહુ જ હતી, બહુ જ, કે અંદરથી આ મારા આ કલાકારને મદદ કરવી જોઈએ. એને જે રીતે મને એનો બાયોડેટા મોકલો, એને એને એની બધી પેપરમાં એનું જે આવેલું થાના લોકલ પેપરમાં એ મોકલું, ત્યારે થયું કે એક નાનો કલાકાર છે એને જરૂર છે ખરેખર. એટલે પછી મેં મારા રિસોર્સિસ દોડાવીને નવસારીમાં થી એક વ્યક્તિને પકડીને કહ્યું કે ભાઈ અહીંથી તો હું તો નથી જઈ શકવાનો, પણ તમે પ્લીઝ આ કલાકારને મદદ કરો. મિત્રો આ છે ભાઈચારાનો એક ફેલાવાનો સંદેશ આપણા લોકોને. નમસ્તે મિત્રો, હું ગીતા વાઘેલા, એડવોકેટ એન્ડ નોટરી. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમ મારફતથી સમગ્ર સુરત શહેરની જનતાને તેમજ આપણા દેશની જનતાને આ એક સંદેશો પાઠવવા માગું છું. 14 એપ્રિલથી આપણું લોકડાઉન પૂરું થાય છે. 21 દિવસના લોકડાઉન બાદ આપણે ફરીથી થોડી છૂટછાટ મેળવી રહ્યા છીએ, પરંતુ મારા મત મુજબ આ લોકડાઉન લંબાવવું જોઈએ. જેનું કારણ છે કે ભાઈ લોકડાઉન લંબાશે તો આપણે આ કોરોના વાયરસના સંક્રમણને પૂરેપૂરી રીતે નાથી શકીશું. કોરોના વાયરસના આ આતંક અને ભયનું ઉત્પત્તિ સ્થાન ચીનના વુહાન શહેરથી શરૂ થયું હતું. ચીનની અંદર આ વુહાન શહેરના લોકોએ પણ 76 દિવસનું લોકડાઉન અપનાવ્યું હતું. 11 અઠવાડિયાના લોકડાઉન બાદ આજે ત્યાંનું આ શહેર ફરીથી ધમધમતું થઈ ગયું છે અને કોઈ કોરોનાનો દર્દી કે એટલા દર્દી મળી આવ્યા નથી. તો જો આ શહેર પણ એ રીતે આ લોકડાઉનમાંથી પસાર થતું હોય તો આપણે કેમ નહીં. બીજું એક ઉદાહરણ રાજસ્થાનના ભીલવાડા શહેરનું હું આપું છું કે જ્યાં પણ કોરોનાના હોટસ્પોટ તરીકે આ જિલ્લો જાહેર થયો હતો. સૌથી વધારે કોરોનાના પેશન્ટો આ શહેરમાં મળી આવ્યા હતા, જેની ઉપર ત્યાંની સરકારે એક ટીમ રવાના કરી અને ઘરે ઘરે જઈને એક એક સભ્યને પકડીને તેની ઉપર ટેસ્ટ શરૂ કર્યો. ત્યાં 18,000થી વધુ લોકો શરદી, ખાંસી અને ઉધરસના લક્ષણો જણાવતા મળી આવ્યા. તેમની ઉપર આ લોકોએ, તેમાંથી જેને કોરોના ટેસ્ટ જેનો પોઝિટિવ આવ્યો તેમને અલગ કર્યા અને તેમની ઉપર ટેસ્ટ શરૂ કર્યો અને તેમને સારવાર આપી અને સારવાર કર્યા અને ત્યાં જડ બેસેલા કર્ફ્યુ લાદી દીધો. બિનજરૂરી કામ સિવાય કોઈએ બહાર આવવું જવું નહીં, બહારની વ્યક્તિ અંદર ના આવી શકે, અંદરની વ્યક્તિ બહાર ના જઈ શકે. અને ત્યાંની જનતાએ પણ આ વસ્તુને અપનાવી અને આજે એ વસ્તુને ઉદાહરણ પાડી રહ્યું છે આ શહેર કે હાલના તબક્કે ત્યાં કોઈ નવો દર્દી નોંધાયો નથી. તો મારી સરકારને એ ગુજારિશ છે કે આપણે આ ભીલવાડાવાળા મોડેલને પણ આપણે અપનાવવું જોઈએ, તો કદાચ આપણે આ સંક્રમણમાંથી વહેલી તકે બહાર આવી શકીએ
હમણાં હાલના ન્યૂઝ એવા જણાવી રહ્યા છે કે 55થી વધારે દર્દીઓ કોરોનાના દેખાઈ આવ્યા છે, જેની અંદર 150થી વધારે ઉપરાંતના મોત પણ થઈ ચૂક્યા છે. અને આ વાયરસ ઝડપથી પોતાનો આતંક ફેલાવાનું શરૂ કરી દીધું છે. આપણે બને ત્યાં સુધી એકબીજાના સંપર્કમાં ઓછા આવીએ, બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળીએ,